अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए, सब्सक्राइब करें और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए। समय केवो खराब आयो, हुं एम नथी कहेतो के जीववा जेवो समय नथी, आवो समय तो साहेब राजा रजवाड़ा ने जीववा जेवो नहोतो, पण जीवता जो आवडे तो। ગાંધીગરના નેહડાની માલિકોર જેથી બારવટિયાના સમય હતા, અને બારવટિયાના સમયની અંદર એમ કહેવાય છે કે એક દીકરી છે 18 વર્ષની જેની ઉંમર છે, માલઢોરને લઈ અને માલધારીની દીકરી માલઢોર પોતાના ચારે છે, એમાં બાગડતા ધમા એક ઘોડે અહવાર થઈ અને એક અહવાર આવ્યો, અને ઘોડે અસવાર છે, લાંબી લાંબી દાઢી છે, મોટી મોટી મૂછો છે, અને અહવાર એટલું પૂછે છે કે બેટા જંગલમાં એકલી છો? બેટા જંગલમાં એકલી છો? ત્યારે દીકરીએ એમ કીધું કે હા બાપુ એકલી છું, પણ કેમ આવું પૂછો? કે એમ નહીં બેટા, એકલી જંગલમાં આ માલઢોર ચારશો, તને કોઈની બીક નથી લાગતી? ત્યારે દીકરીએ કીધું કે બાપુ બીક છે નહીં લાગે, એટલે કે એમ નહીં કોઈ કાળમુખો માણા આવી અને તારી આબરૂ તું જુવાન જો દીકરી છો, તને જરાક બીક ન લાગવી જોઈએ, તને કાળજું થડકતું નથી, તેથી દીકરી છે એ સામેના માણસને ઓળખતી નહોતી, હો જોજો સામેના વ્યક્તિને એ દીકરી ઓળખતી નહોતી, પણ આ દીકરી એટલું બોલી કે જ્યાં લગી અમારા વિસ્તારની માલિકો જોગીદાસ ખુમાણના બારવટા હાલે છે ત્યાં લગી કોની માએ હવાસો હુઠ ખાધી છે કે અમારો વાકો વાળ કરી શકે? સાહેબ એ ઘોડે અહવાર બીજો કોઈ નહોતો, જોગીદાસ ખુમાણ પોતે હતા, અને તેથી જોગીદાસ ખુમાણ ને એમ થયું હતું કે હવે કદાચ બારવટું પાર પડે તોય ભલે, હવે કદાચ બારવટું પાર ન પડે તોય કાંઈ નહીં, પણ જીવીએ ત્યાં લગી આમનમ આબરૂ હતો કે આ જીવાડ જે મારા બાપ બારવટિયાની વચ્ચે મારીને તમારી બેન દીકરી સલામત હતી, આજ સોસાયટીમાં સલામત નથી ને, એનું આહુડા પડે છે. કદાચ કાલ હવારમાં ટ્રાય કરજો, આ તો શેર છે અને સમય હારો છે, ભાગશાળી છે, ગુજરાતમાં જન્મા છે, પણ બાપ તોય આપણી દીકરીને એમ કહેશું કે જા બજારમાં જઈને પાનના ગલ્લેથી આ વસ્તુ લઈ આવ, તો દીકરી મને તમને જવાબ આપશે કે કયો તો ગેરના ગાળા વિંધી નાખું, કયો તો હાવજના જડબા ચીરી નાખું, પણ બાપુ હું ચોકમાં નહીં જાઉં, કાં ન્યા માણા ઊભા છે. કહેવાનો મતલબ સમય ખરાબ છે એવું નથી, પણ આ દેશની માલિકો વીર પુરુષ જો બની જવું હોય, આ રાહડા જો સાંભળવા હોય, પાઘડી વાળાના ગીત જેને સાંભળવા હોય, એના માટે મારી ટકોર છે મિત્રો કે કેવા વીર પુરુષો હતા. આવું વીર પુરુષ જેવું જો બનવું હોય તો કોઈ મંત્રની જરૂર નથી, પણ કાલથી પ્રતિજ્ઞા કરી લ્યો કે કોઈ પણની અજાણી બેન દીકરીને હું રસ્તામાં જોઈશ તો મારી હગી બેન સમાજ જોઈશ, આવી દ્રષ્ટિ જો કેળવાઈ જાય ને તો સાહેબ એમનેમ વીરવર પુરુષ પેદા થાય. રાકાને લબાડની આ વાતો નથી સાહેબ, અને જનેતાઓને કહું કે પાણીપુરીની લારીએ ઉભા ઉભા પકોડીઓ ખાય એમાં વીર શિવાજી નો જન્મે, પણ સાહેબ જેના ગર્ભની માલિકો જે જનેતાઓ આજની અહીંયા માતાઓ બહેનો બેઠી છે, દીકરી પાત્ર શું હતું? એક મારી કવિતા આપ સૌના આશીર્વાદથી ઘણી ટેલિફિલ્મો પણ લખી છે, ઘણી મોટા પડદાની ફિલ્મો પણ લખી છે, એક રાઇટર છું, એક લેખક છું, એટલે એક દીકરીની રચના લખેલી છે, તમારી સામે મારે રજૂઆત કરવી છે. કદાચ આ દીકરીની રચના, જેને આંગણ દીકરીઓના, સાહેબ મારી વાત છે ને, મેં તમને પહેલા કીધું સિંહણના દૂધ જેવી છે, એ હેઠી ઢોળાઈ જાય એ મને મંજૂર નથી, એટલે જેટલા પણ બેઠા હોય એટલા કાનથી ધ્યાનથી સાંભળો ને તો મને મજા આવશે. જેને આંગણ દીકરીઓના માંડવા હોય રૂપાણા, કોઈ એને જઈ એ પૂછો તો કેશે ભીતુય દે ભણકારા લાડકડીના, ભીતુય દે ભણકારા. નાની હતી ત્યારે પેરતી જાંજરી એની ઘૂઘરી ના ગમકારા, નાની હતી ત્યારે પેરતી જાંજરી એની ઘૂઘરી ના ગમકારા. એ જે સંધ્યા ટાણે ચીતડું વિધે બોલી
જાલરી ના જણકારા લાડકડી ના પી તોય દેવણકારા. હમણાં બેન આવ્યા અને મને એવું કીધું ને કે અમારા દીકરાના વહુ છે ને એનો બર્થડે છે, ત્યારે મને બહુ આનંદ થયો કે એમના ઘરવાળાને યાદ આવ્યું નહીં અને કદાચ યાદ આવ્યું હશે પણ સાહેબ એ માને યાદ આવી ગયું કે મારા દીકરાની વહુનો બર્થડે છે. એ જનેતા માટે, એ સાસુના પાત્ર માટે અહીં બેઠેલા દરેક તાળીનો ગડગડાટ કરો. માં તો યાદ કરે પણ જ્યારે હાહુ માં બની જાય એ જીવનનો લાવો છે. હું તો એમ કહું છું કે આ દેશની માલિકો કઈક ફકીર થઈ ગયા હશે અને કઈક ફકીરના ત્યાગ મેન તમે જોયા હશે, પણ મારા દેશની દીકરીઓ જે ત્યાગ કરે છે ને એની પાસે ફકીરનો ત્યાગ કાઈ નો કહેવાય. વીહવી વર્ષ સુધી બાપના આંગણાની માલિકો જે દીકરી રમી હોય બેન, વીસ વીસ વર્ષ સુધી એક સેકન્ડની માલિકોર બાપના ઘરને પારકું કરી દેવાનું, પારકાને પોતાને કરી દેવું. આ કામ તો સાહેબ આ દેશની દીકરીઓ જ કરી હગે. બાકી આ સોમાહાનું ટાણું છે, તુલસીનો છોડવો લઈને ઉપાડી આ કુંડિયામાંથી બીજા કુંડિયામાં વાવો ને તો એ છોડવો શારદી સુધી કરમાઈ જાય. મારા બાપ, આ દેશની દીકરીઓને મારા સો સો સલામ છે કે પોતાના ઘરને ત્યાગી અને પારકા ઘરને પોતાના કરે છે. એને ભૂખ હોય હો, પરિવારને વીહવી વર્ષ સુધી બાપના આંગણામાં જે દીકરી રમી હોય ને એ જેથી સાસરે જાય ને, તમે જોજો મારા તમારા બેયના ઘરમાં દીકરી હશે પણ દીકરી સાસરે જાય એની પહેલા પોતાના બાપને એમ કહેતી હોય કે બાપુજી પપ્પા આપણે પેલું લેવા જવું છે, આપણે ફલાણું લેવા જવું છે, આપણે દીકડું લેવા જવું છે, આપણે આવા આવા કલરનો માંડવો રોપવો છે, આવા કલરનું ડેકોરેશન કરવું છે, આવા આવા ફૂલ શણગારવા છે. બાપુજી આપણે પપ્પા આપણે આવું બોલતી હોય પણ દીકરી પરણી અને સાસરે જાય અને સાસરે જઈને બીજા જ દિવસે દીકરી આપણી ઘેરે આવે એટલે દીકરી હાથમાં રૂમાલ હશે તો હંકેલતી હંકેલતી એમ કહે કે પપ્પા આ રૂમાલ તમારો ને આ રૂમાલ અમારો. સાહેબ એક દિવસની અંદર ત્યાગ કરી દે કરોડોની મિલકત. સાહેબ દીકરા જેટલો હક ધરાવનારી દીકરી એક સેકન્ડમાં પોતાના બાપને એમ કહી દે કે આ બધુંમાં મારે કાંઈ ન જોઈ, માથે ખાલી હાથ મૂકી દો બાપ. એનો એક નાનકડો પ્રસંગ કહી અને પછી મારે લાડકી સોંગ રજૂ કરવો છે. દીકરી પાત્ર શું હોય છે સાહેબ? એક સાહિત્યકાર તરીકે નહીં, એક ગજાનન ગુણપતિ મહારાજ જો ઈશ્વર હશે અને ઈશ્વરે જો મને તમને અહીંયા અવતાર આપ્યો હશે તો અહીંયા માણસ તરીકે કંઈક સારું કામ કરીને જવાનું હશે રવિભાઈ. એના માટે આ પ્રસંગની હું અહીંયા રજૂઆત કરું છું. પ્રેમથી કાનથી ધ્યાન દઈને આ પ્રસંગને સાંભળજો. આ પ્રજાપતિના દીકરાની ગેરંટી છે કે આ પ્રસંગને સાંભળ્યા પછી અહીંયા બેઠેલામાંથી 90% જો દીકરીને જોઈને આંખના ખૂણા ભીના ન થાય તો કાલથી હું ડાયરા કરવાનું બંધ કરી દઈ. દીકરી પાત્ર શું છે એની મારે તમને વાત કરવી. કુરુક્ષેત્રના રણના મેદાનમાં વસુદેવ વસુતમ દેવમ કંચચાણુ રમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. મારા પોતાનું મનોમંથન છે કે કૃષ્ણ કનૈયાએ બધાને માફ કરી દીધા, બધાને માફી આપી દીધી, પણ એક પાત્ર એવું હતું જેને કૃષ્ણ કનૈયાએ માફ નહોતું કર્યું અને એ પાત્રનું નામ છે અશ્વસ્થામા. એ અશ્વસ્થામાને એટલા માટે માફ નહોતું કર્યું બારોટજી કે અહે અશ્વસ્થામા તે ઓતરાના ગર્ભની માથે ઘા કર્યો છે. આ દેશની માલિકો જે ગર્ભની માથે ઘા કરે ને એને કૃષ્ણ કનૈયોય કોઈ દી માફ ન કરે. આજ ભ્રૂણ હત્યા થાય છે ને એટલે મારે કેવું છે કે દીકરી તો ભલા માણા ભાગમાં હોય ને, દીકરીના આપણા સમાજમાં તમે મેં જોયું હશે કે હમણાં દીકરીને જમાઈ ભાઈ પિક્ચર જોઈને આવે ને એટલે તમારે જોવાનું માના માના શબ્દો શું હોય. અમારે તો જમાઈ બહુ સારા, હા અઠવાડિયામાં તો અમારા દીકરીને પિક્ચર જોવા લઈ જ જાય, ફરવા તો જવાનું છે, પણ દીકરોને વહુ બે જયારે ફિલ્મ જોઈને આવે એટલે ખૂણામાં બેઠી બેઠી કે આને તો ત્રણથી થાય તે ઉપાડો લીએ, છોકરા કઈ વધવા નહીં દે. પાત્ર સાહેબ દ્રષ્ટિ ફેરવી નાખો, બીજાની દીકરી એ ભૂખી આવી છે આપણી આ પ્રેમ પ્રેમની લાગણીની હું ફેને જોઈ છે એનામાં દીકરીનું દર્શન કરતા થઈ જાઓ. કોઈ એમ કહેતું હોય ને કે મારે દીકરી દીકરો જ છે દીકરી નથી તો હું એમને એમ કહેવા માગું છું કે તમારા દીકરાની વહુ આવે ને એમાં દીકરીનું દર્શન કરજો. જો એમાં પાસ થઈ જાઓ ને તો આવતા અવતારમાં ભગવાન તમને દીકરી દેશે, બાકી નમાલાઉન ત્યાં કોઈ દીકરી ન જન્મે.